प्रश्न नंबर 5 अ नीचेना प्रश्नों जवाब आपो गमे ते बे 10 नीचे ने कोष्टक एक कंपनी जुदा जुदा वर्षों में थयेल वेचाण दर्शावेली से योग प्रमाण में लईने आ विगत दर्शावतो लंब आलेख दोरो तो आ 2012, 2013, 2014, 2015 आप्युं छे अने वेचाण करोड़ों आप्युं छे एनो आलेख दौरवानो छे तो आपणे आलेख दौरीए केवी रीते दौराय छे आगळ जोईए तो अहीं आपणे अहीं 6 चालू करवाना छे 6 लख्या छे एटला माटे आ जे आ आपेलू छे एनुं मतलब ए होय छे कि आ बधी जे 1 થી 5 ની સંખ્યા આના અંદર આવેલી છે તો હવે આગળ જોઈએ પછી આ 2012-13 આવી રીતે લખીને એક ખાનું છોડીને લખવાનું તમારે અને અહીંયા શું કીધું છે કે 2012માં કેટલા હતા તો 2012માં 6 કરોડ વેચાણ હતું તો એટલે આપણે અહીંયા 6 કરોડ આવી રીતે દોરી લેવાનું આ 6 કરોડ છે અને આ સ્કેલ માપથી આવી રીતે આપણે દોરી લેવાના બરાબર પછી બોલે છે 2013માં 9 કરોડ વેચ્યા તો 2013માં 9 કરોડ એટલે 9 ક્યાં આવે છે અહીંયા આવે છે તો આવી રીતે આપણે કરી લેવાના અને પછી આપણે આ લાઈન દોરી લેવાની એના પછી કીધું છે 2014માં એટલે 8000 એટલે 8000 અહીંયા આવે છે અહીંયા 8 છે એટલે અહીંયા 8 આવી રીતે દોરી દેવાનું બરાબર તમને ખબર ખ્યાલ આવી ગયો હશે કે કેવી રીતે દોરી શકાય છે પછી 2016-15માં જોઈએ તો 15માં પણ 8000 છે એટલે 8 આપણી રીતે આવી રીતે કરી દેવાના પછી 2016માં 12000 છે એટલે 12000 ક્યાં છે અહીંયા 12000 છે તો આમ 12000 અહીંયા આવશે બરાબર એટલે 12000 ઉપર દોરી દેવાનું પછી એ બોલે છે 2017માં 14 કરોડ છે તો 14 કરોડ અહીંયા આવે છે તો આપણે અહીંયા દોરી દેવાનું આવી રીતે દોરી દેવાના આવી રીતે આ દાખલા પતી ગયું છે હવે બીજો દાખલો જોઈએ તો અહીંયા બીજો ક્વેશ્ચન આપેલો છે નીચેના બિંદુઓ આલેખમાં નિરૂપણ કરો તો એ 1 છે 2 3 1 છે 3 5 છે અને 1 5 છે તો આ બિંદુઓ જોડો બિંદુઓને જોડતા કઈ આકૃતિ બને છે તે આપણે અહીંયા બતાવવાનું છે તો જોઈએ આલેખમાં કેવી રીતે દોરી શકાય છે તો આમ આપણે જોઈએ તો આ દાખલા છે આલેખ પોથીમાં તો એ 1 1 આપેલું છે આ પહેલું એક્સનું છે પછી વાયનું છે આ એક્સનું છે અને એ પછી વાયનું છે આ એક્સનું 3 અને વાયનું 5 તો કેવી રીતે દોરી શકાય આપણે અહીંયા જોવાના છે ડીમાં પણ આપેલું છે તો જોઈએ તો પહેલું આપેલું છે એ એક્સનું 1 અને વાયનું 1 1 1 આપેલું છે તો એને આ એક્સની લાઈન છે એટલે એક્સ બરાબર 1 છે અને વાય આ વાયની છે તો વાય બરાબર પણ 1 આપેલું છે બંને આ બિંદુઓ પર આવી રીતે આપણે કરી દેવાનું પછી જોવાના એ બી ઉપર આપેલું છે 3 અને 1 તો 3 એટલે પહેલાં 3 આપેલું છે તો એક્સ બરાબર 3 લેવાના અને પછી 1 જોવાનું તો 1 અને 3 કે આ 22નું 1 અહીંયા આવે છે એક્સનું 3 અહીંયા બંને અહીંયા મળે છે એટલે અહીંયા આવી રીતે કરી દેવાનું પછી એક્સનું 3 અને 22નું 5 તો એક્સનું આ 3 છે અને 22નું શું છે 5 અહીંયા મળે છે તો આ 22નું 5 થઈ ગયું આ એક્સનું 3 થઈ ગયું છે કેટલા આવી રીતે આપણે દોરી દેવાના પછી ડી ઉપર બોલે છે 1 અને 5 તો 1 એટલે એક્સનું 1 અને ડી વાય ઉપર 5 આવી રીતે અહીંયા બને છે તો આવી રીતે આપણે આકૃતિ દોરી દેવાના બંનેને આ બિંદુઓને આપણે જોડી દેવાનું આવી રીતે તો આવી રીતે આપણે જોડી નાખવાનું છે તમારે બીજા વિડીયો જોવાનું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ત્યાં તમારે ગણિતનું એસાઇનમેન્ટનું વિજ્ઞાનનું અને સમાજનું એ 3 વિષયના એસાઇનમેન્ટ તમને ત્યાં મળી શકે છે તો આ કઈ આકૃતિ છે તો પહેલાં અહીંયા લખી લેવાનું એ બરાબર શું હતું 1 અને 1 પછી બી બરાબર કેટલા હતા 3 1 બરાબર અને સી બરાબર કેટલા હતા 3 અને 5 ડી બરાબર કેટલા હતા 1 અને 5 4 નંબરમાં આલેખ આવે છે જો તમારે આ નથી લખ્યું તો 1 નંબર કાપી શકાય છે તો આપણે અહીંયા આવી રીતે લખી લેવાનું
પછી આ આકૃતિને આપણે શું કહેવામાં આવે છે તો એને કહેવામાં આવે છે લંબ ચોરસ આકૃતિ બને છે બરોબર હવે આગળ જોઈએ હવે ત્રીજો દાખલો લેવાનો છે ગુણાકાર કરો પહેલા આપણે અહીંયા એનું ગુણાકાર કરવાનું છે ગુણાકાર કર્યા પછી જો કિંમત x r 1 હોય તો તેની કિંમત શોધવાની છે તો જોઈએ દાખલા કેવી રીતે ગણાય છે તો આપણે ગુણાકાર કરીએ પહેલા આનો ગુણાકાર એનાથી કરીએ તો કેટલા થઈ જાય 4x ની 2 ઘાત અને 2 ઘાત 4 ઘાત થઈ જાય પછી એનો ગુણાકાર એનાથી કરીએ 3 થી તો એટલે પ્લસ 3 ચોક 12 થાય છે અને x ની 2 ઘાત અને આની 1 ઘાત કેટલા થઈ ગયા 3 ઘાત પછી આનો ગુણાકાર એનાથી કરીએ પછી એનાથી કરીએ 5 થી તો કેટલા થઈ જાય છે 5 ચોક 20 થઈ જાય છે બરોબર 20 અને x ની અહીંયા 2 ઘાત છે એટલે 2 ઘાત લખી દેવાના એના પછી આપણે આનો નંબર આવ્યો છે તો આનો ગુણાકાર પહેલા આથી કરીએ તો x ની 1 3 2 ઘાત છે અને આનું 1 1 એટલે 3 ઘાત થઈ ગઈ એટલે માઈનસ નું ગુણાકાર પ્લસ થી કરીએ તો માઈનસ થઈ જાય છે પછી આપણે આનો ગુણાકાર કરીએ 3 થી તો કેટલા આવે છે માઈનસ થી ગુણાકાર કરીએ તો માઈનસ આવશે 3 નું 3 લખવાનું અને x અને અહીંયા x કેટલા થઈ ગયા x ની 2 ઘાત થઈ ગઈ પછી x માઈનસ x નું ગુણાકાર 5 થી કરવાનું છે એટલે માઈનસ આવશે 5x લખી દેવાનું એના પછી આપણે શું કરવાનું છે 2 નું ગુણાકાર આથી કરી કરવાનું છે x ની 2 ઘાતી તો બંને પ્લસ છે એટલે પ્લસ આવશે 2x ની 2 ઘાત આવી જશે પછી 2 નું ગુણાકાર 3 થી કરીએ એટલે 2 તરી 6 થઈ જાય અને x લખી દેવાનું 2 પંજા કેટલા થઈ જાય 10 થઈ જાય એટલે અહીંયા 10 લખી દેવાનું તો આપણે હવે જોવાના છે કે સજાતી પદો જે છે એને ઉમેરી દેવાના કે બાદ કરવાના તો અહીંયા છે x ની 4 ઘાત ક્યાં છે નથી પછી અહીંયા 12x ની 3 ઘાત છે 3 ઘાત અહીંયા છે અને અહીંયા જ છે બરોબર તો આપણે કરવાના છે કે 12 માંથી 1 બાદ કરીએ એટલે કેટલા થાય 11 મોટી સંખ્યા જે છે પ્લસ ની છે એટલે પ્લસ માં આવશે 11x ની 3 ઘાત પછી આપણે આગળ જોવાનું છે કે 20x ની 2 ઘાત ક્યાં છે અહીંયા છે બરોબર અને અહીંયા છે તો આ 20 અને 2 ઉમેરીએ એટલે કેટલા થઈ જાય 22 થઈ જાય અને 3 વાત કરીએ એટલે કેટલા થઈ જાય પ્લસનું 19 થઈ જાય છે ફરીથી જોઈએ તો આવી રીતે કરવાનો હોય તો 20માંથી 3 વાત કરીએ એટલે 17 થયા અને 2 ઉમેરીએ તો 19 થઈ ગયો 19 x ની 2 ઘાત મોટી સંખ્યા પ્લસની છે એટલે પ્લસ આવશે હવે x વાળું પદ જોઈએ તો x વાળું પદ અહીંયા છે અને અહીંયા છે બંને જગ્યાએ છે તો બંને જુદા જુદા નિશાન છે એટલે માઇનસ કરવાનું એટલે મોટી સંખ્યા પ્લસની છે એટલે પ્લસ મૂકવાના 6 માંથી 5 ગયા તો 1 એક્સ બધ્યું એક્સ 1 લખવાનું નથી એક્સ લખી દેવાના પછી આ 10 આવી ગયા છે હવે શું બોલે છે એક્સ બરાબર માઇનસ 1 લેવા લઈએ તો હવે એક્સની કિંમત કેટલા મૂકવાની છે 1 માઇનસ 1 મૂકવાની છે પછી અહીંયા 11 મૂકવાના અહીંયા કેટલા મૂકવાના માઇનસ 1 ની 3 ઘાત પછી 19 અહીંયા માઇનસ 1 ની 2 ઘાત પ્લસ માઇનસ 1 પ્લસ 10 એના પછી આપણે શું કરવાનું છે આ એક ની 4 ઘાત હોય એટલે 1 આવશે પછી જોવાનું છે અહીંયા 3 ઘાત હોય તો એટલે માઇનસ 1 આવશે અને 2 ઘાત હોય તો પ્લસ 1 આવશે અને માઇનસ પ્લસ એટલે માઇનસ અહીં આ 10 છે 10 લખી દેવાના 4 એક 4 થઈ ગયું છે પ્લસ નું ગુણાકાર માઇનસ થી કરીએ તો માઇનસ 11 થઈ ગયું છે 19 એક 19 થયું છે અને 10 માંથી 1 બાદ કરીએ તો પ્લસ નું કેટલા આયા 9 આયા પછી આપણે અહીંયા જોવાનું બે જે બધા પ્લસ ની છે એટલે 9 19 એટલે કેટલા થયા 28 અને 32 થયા 32 માંથી 11 વાત કરીએ તો 1 અને 2 21 આવી ગઈ છે કિંમત હવે આપણે આગળને જોઈએ હવે પ્રશ્ન નંબર 5 નું બ છે નીચેના પ્રશ્નનો જવાબ આપો ગમે તે 3 અને 6 નંબરના આ છે એટલે 2 નંબરનું 1 છે અહીંયા 325 ના સ્થાન ચક્રીય રીતે અદલબદલ કરીએ તો બે સંખ્યાઓ બનાવો બીજી બે સંખ્યા બનાવી આ તો એક સંખ્યા છે અને બીજી બે બનાવવાનું છે અને સાબિત કરો કે આ 3 સંખ્યાનો સરવાળો 37 વડે ભાગી શકાય છે તો આપણે અહીંયા જોવાનું છે કેવી રીતે થાય છે તો અહીંયા જોઈએ 325 છે અને આનો ચક્રીય રીતે અદલ બદલ કરતા એટલે આ જે 3 છે ક્યાં જતો રહેશે પાછળ જતો રહેશે એટલે આગળ કોણ આવી જાય છે 2 પછી 5 આ ક્યાં ગયા પાછળ પછી આપણે શું કરવાના છે આ જે છે 2 પાછળ જતું રહે છે એટલે 5 આગળ આવી જશે એના પછી 3 લખવાના એ આ જે છે આ પાછળ ગયા
आने उमेरी देवाना पांच अने तरण के आए थे आठ अने बे दस थाय से बधी एक पची के थे आ थू तरण बे एक अने बे तरण तरण अने पांच आठ आठ अने तरण अग्यार थी गयु बधी एक आ तरण एक चार चार दू छे बे छ छ अने पांच अग्यार एक सौ अग्यार आया है। अपने एना सड़तीस वड़े भागाकार करी एक सौ अग्यार नू भागाकार सड़तीस करिए तो केटला आवे छे खबर छे तमने नथी तो एटले तमारे समझी लेवाना तीस आवे छे आनो भागाकार करिए तो तीस आवे छे तमारे जोवानुं होय तो जोई शको छो अने आ निशेष भागी शकाय छे आप आपणे साबित कर्युं छे। हवे बीजो दाखलो जोईए अहीं बे बीजो दाखलो आपेलुं छे जे जो एबी एबी गुणिया छ थाय अने बराबर बसो बीस हो तो ए अने बी मूल्य शोधवानुं छे अने आ बे संख्याओ छे अने गुणाकार छ आपेला छे आ बधी संख्याओ आपेली छे जो बधी संख्या आपेली होय तो आ जे संख्या छे एनो भागाकार करी देवानो एवी आपणे खबर पड़ी जाए छे। तो जोईए केवी रीते थाय छे तो आवी रीते आपेलुं छे बीजो दाखलो छे एटले आ बे संख्याओ छे अने गुणाकार आपेलुं छे अने बधी त्रण त्रण संख्या आपेली छे तो ए तो सब एकदम बहुत सरल थी गयु छे। तो ये केवी रीते थाय छे ए बी बराबर बसो ने बीस आ गुणाकार में छे तो ये भागाकार में जत रहे ए बी बराबर के तो भागाकार कर देवाना के लखवाना छे तो बे छ तरी अठार तरण वक्त थे ए के बढ़े अठार बीस में से अठार गया चार चार पाचड़ अपने बे लगाई तो बेतालीस थी जाए तो छ सत्ता बेतालीस हाए छे ए बी बराबर ए शू आई गया है सड़तीस आया है तो अपने अँ रीते शोधवा माटे छे तो पची तमारे आ लखी ने केवी रीते करवाना के सड़तीस गुणाकार छ पची आपणे अँ लखवानुं छे बसो बीस आए बसो बीस आवी जाए छे पची आपणे जोवाना छे एनी बीनी जगह शू आपेलुं छे तो सात एटले बी बराबर आपणे अँ शू लखी देवानुं सात लखी देवानुं अने एनी जग्याए आ तरण आपेलुं छे एटले ए बराबर तरण आवशे आवी रीते अमारे जवाब आपी देवानो बराबर। हवे त्रीजो दाखलो छे जो ए बी प्लस सड़तीस छे बराबर छ ए होय तो ए अने बी नी किंमत शोधवानी छे केवी रीते आपणे करी शकीए छीए जोईए तो आवी रीते आपेलुं छे आपणे अहींया जोवानुं आवी रीते लखवाना तमारे अहींया जोवाना कि अहींया जे संख्या ए लखेली छे ए अहींया आवी जोईए तो अहींया जे अहींया टोटल आपेलुं छे एटले छ मां એટલે અહીંયા જે છે છ માંથી ત્રણ વાત કરીએ તો ત્રણ આવશે અહીંયા ત્રણ આવવું જોઈએ પણ કેવી રીતે આવી શકે છે તો અહીંયા ત્રણ આવવા માટે આપણે બે કે ત્રણ લેવાનું કેટલા લેવાનું બે કે ત્રણ તો આપણે પહેલાં ત્રણ લઈએ અહીંયા ત્રણ મૂકીએ અને અહીંયા ત્રણ મૂકીએ તો કેટલા થાય છે એટલે આપણે અહીંયા જોવાના છે કે પછી અહીંયા એની જગ્યાએ ત્રણ મૂકીએ તો અહીંયા પણ ત્રણ આવશે અહીંયા છ આ તો આપેલું છે અહીંયા સાત આપેલું છે તો આ તો થઈ જાય છે બરાબર પછી અહીંયા કેટલા લેવાના કે આ તેર થઈ જાય તો અહીંયા છ લઈએ તો કેટલા થઈ જાય તેર પછી આ તેર થયું બધી એક તો કેટલા થઈ ગયા અહીંયા તો ચાર થઈ ગયા ચાર ત્રણ સાત આવે છે તો એટલે આ ત્રણ આવી શકતો નથી કેટલા લેવાનું આપણે તો બે લેવાના તો આપણે અહીંયા છે એની જગ્યાએ બે લઈએ બરાબર પછી એ બીની જગ્યાએ આપણે છોડી દેવાનું પછી અહીંયા ત્રણ લખેલું છે તો ત્રણ આપણે લખવાના અને એને નીચે શું લખેલું છે છ અહીંયા સાત લખેલું છે અહીંયા આપણે એની જગ્યાએ બે લીધા છે તો અહીંયા પણ એ આપેલું છે એટલે અહીંયા બે મૂકવાના હવે સાતમાં કેટલા ઉમેરીએ તો બે આવે એકમનું અંક બે આવે તો એટલે તો પાંચ ઉમેરીએ તો બાર આવે છે બારનું એક એકમનું અંક કેટલું છે બે છે તો આપણે અહીંયા પાંચ મૂકી શકાય છે બરાબર હવે ઉમેરીએ આવી રીતે થાય છે એટલે પાંચ અને સાત બાર બધી એક ત્રણ અને બે પાંચ અને એક છ આવી રીતે આવી જાય છે આપણો આન્સર અને અહીંયા જોવાના છે આપણે એની જગ્યાએ જે લખેલું છે બીની જગ્યાએ કેટલા લખેલું છે તો પાંચ એટલે બી બરાબર આપણી પાસે પાંચ આવ્યા પછી એની જગ્યાએ કેટલા લખેલું છે બે તો એ બરાબર કેટલા આવ્યા બે આવી રીતે આપણે શોધી શકાય છે આગળ જોઈએ આ ચોથું ક્વેશ્ચન આપ્યું છે ગુણાકાર કરો એ માઇનસ એક અને એ પ્લસ એક અને એ સ્ક્વેર પ્લસ એક તો કેવી રીતે કરી શકાય છે જોઈએ
तो अहीं जो है के रीते गुणाकार करी है आ बने गुणाकार करने पर अँ तो शू लखेलू आ बने कोष शू है सरखा है निशान जुदा जुदा है जो निशान जुदा जुदा हो बने कोष्टक में लखेली संख्या एक सरखी हो तो आप शू कर डायरेक्ट स्क्वेर कर देवा बराबर अँ माइनस मुकवा स्क्वेर कर दे आ कोष ने आ रीते अपने उतारी देवा पची अँ जो आगवाड़ा में आगवाड़ी संख्या लखी लखी दे पाछड़वाड़ा में पाछड़वाड़ी लखी दे वर्क करिए तो एनी बे घात एक वर्क करिए तो एक थाय से आ कोष में मूकी देवाने बराबर आ रीते पची अँ अपने पास शू है एनी बे घात प्लस एक है पची अँ जो है तो आ बने कोष सरखा थी गया है निशान जुदा जुदा है जुदा जुदा हो तो आप शू कर स्क्वेर कर देवा बने तो अँ से एनु ए बे घात अँ माइनस एक है तो माइनस तो अँ कर देना पी आप शू करवा एनी बेनी बे घात एट के थी जाए एनी बेनी बे घात है एट बे दू चार थी जाए एक वर्क करिए तो एक थाय आंसर आई गए तमारी वीडियो सारू लाग्यू हो तो लाइक करवाना चैनल सब्सक्राइब करवाना मळीए बीजा वीडियो में जय हिंद जय भारत वंदे मातरम।